વાત કરીશું જૂનાગઢની, કે જ્યાંના સાબરી ડેમમાં બીજી વખત ઓવરફ્લો થયાની ખબર સામે આવી છે. સાબરી ડેમના 6 દરવાજા ખોલી દેવાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે, ત્યારે વંથલીના ખોરાસા ગામ પાસે આવેલો આ ડેમ, સાબરી ડેમ, કે જેનું પાણી ઓજત નદીમાં ભળશે. ઓજત બેના દરવાજા તો પહેલાથી જ ખોલવા પડે તેવી સ્થિતિ છે. ઉપરથી ઓજત બેમાં પાણી પણ જોરદાર રીતે વહી રહ્યું છે, ત્યારે હવે આ સાબરી ડેમના દરવાજા પણ જો ખોલાશે તો અહીંનું પણ પાણી ઓજત નદીમાં ભળવાનું છે. અને તેના કારણે થઈને ખેડ વિસ્તાર જે છે, માફ કરશો, ઘેડ વિસ્તાર જે છે, પોરબંદરનો આ ઘેડ વિસ્તારમાં વધારે પૂરના પાણી પહોંચશે. ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા હનીફ ખોખર. હનીફ, ખાસે જણાવશો, જે રીતે હવે સાબરી ડેમની વાત કરીએ, અહીંયા પણ વિકટ પરિસ્થિતિ છે, 6 દરવાજા ખોલાયા છે. જી યસ, આપણે જોયું હમણાં મચુંદ્રીની જે પરિસ્થિતિ છે ઉના પંથકમાં, એ જ પરિસ્થિતિ આ બાજુ પણ છે. કારણ કે ગીરના જે જંગલમાં વરસાદ પડી રહ્યો છે અને એ વરસાદના પાણી છે એ ચારે તરફ નદીઓમાં જાય છે. જો આ તરફ આપણે જોઈએ તો આ સાબરી નદી છે એ પણ ગીર પંથકમાંથી આવે છે, અને ઉપરવાસમાં જે વરસાદ થયો છે તેના કારણે આ બીજી વખત તેમના 6 દરવાજા ખોલવા પડ્યા છે. અને આ જે નદી છે એ નદી આગળ જતા વંથલી પાસે એ ઓજત નદી સાથે ભળે છે. ઓજત નદીમાં પણ અત્યારે પૂરની સ્થિતિ છે, અને ત્યાં ઓજત બે જે ડેમ છે તેમના દરવાજા પણ ગઈકાલે ખોલવામાં આવ્યા હતા, 18 દરવાજા આજે ફરી પાછા ખોલવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. અને આ બધું પાણી જે છે એ પોરબંદર અને જૂનાગઢમાં જે ઘેડ વિસ્તાર છે એ ઘેડ વિસ્તારમાં જાય છે. કારણ કે ઘેડ વિસ્તાર છે ને એ છે ડેપ્થમાં છે એકદમ, અને જે આપણે એક પ્લેટનો જે આકાર હોય છે એ પ્રકારે ઊંડાઈ વાળો વિસ્તાર છે. અને ત્યાં જે ગામડા છે એ ગામડાઓમાં પાણી ભરેલા રહે છે. છેલ્લા 3-4 દિવસથી ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે, લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે ફરી પાછું આ વરસાદની સ્થિતિ, અને આ રીતે જો ડેમના દરવાજા ખોલવામાં આવે તો વધારે વિકટ પરિસ્થિતિ આવે તેવી સ્થિતિ છે. બિલકુલ, આપનો આભાર હનીફ, આ સમગ્ર માહિતી આપવા બદલ.